वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर पांचमू तरंग तेत्रीसमू आपणे श्रवण करी रह्या छीए। शुद्ध बर्तन बिन मोक्ष न होवे, अनंत जन्म पढ़ी पढ़ी खोवे। शुद्ध गुरु मिले बिन जब हूँ, शुद्ध गुरु मिले बिन जब हूँ, शुद्ध मोक्ष न पावत कब हूँ। हे शुद्ध मोक्ष न पावत कब हूँ, शुद्ध बर्तन बिन मोक्ष न होवे। सांभळनारा बधा भक्तो तमे खूब ध्यान थी सांभळो छो, मने विश्वास आवी गयो छे। એટલે હવે સમજવાની રીત કેવી હોય, શાસ્ત્રોને વાંચવાની રીત કેવી હોય? વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, આ બધી વાતો શાસ્ત્રોમાં હોય જ છે, પણ તેમ છતાં સત્પુરુષ થકી જ સમજાય છે, એના વિના નથી સમજાતી। હું મારી મેતે વાંચું તો પણ મને નથી સમજાતી। હું પણ ગુરુજી જેવા મોટા પુરુષનો રોજ સમાગમ કરું છું, એમની કૃપાથી એમના આશીર્વાદથી કંઈક સમજું છું, તમે બધા રોજ સાંભળો છો, પણ આવી રીતે આપણે સમજીએ। દાદા, શાસ્ત્રમાંથી તારણ કાઢવું પડે, એમાંથી મંથન કરવું પડે। દૂધમાં દહીં છે જ, પણ મથ્યા વિના નથી મળતું, એમ આ શાસ્ત્રોમાં જ મોક્ષ છે, તેમ છતાં મથ્યા વિના નથી મળતો। શું મથવું પડશે? મંતવ્ય લખવું પડશે। ખાલી એક લાઈન યાદ રાખી એ મંતવ્ય નથી, એ શાસ્ત્રનો બરાબર સાર કાઢવો એને મંતવ્ય કહેવાય। આ શ્રીજી મહારાજ શું કહે છે? માંડવી ગામના લોકોએ જ્યારે દંભની પાખંડની ભ્રાંતિની વાત કરી કે મહારાજ, કોઈક લોકો પ્રેમ ધર્મને સાચો કહે છે, કોઈ બ્રહ્મજ્ઞાનને સાચું કહે છે, કોઈ ઈર્ષ્યા તજવામાં જ કલ્યાણ માને છે, કોઈક આમ કરે તો જ એના બધા પાપ બળે છે, આ બધી જુદી જુદી વાતો બધા પાછા વાત કરે એમાં જ મોક્ષ છે, મહારાજ અમારું મન તો આમાં ગૂંચવાઈ જાય છે, આમાં સાચું શું ખોટું શું, બધાની વાતનો સાર આમ કરો તો જ મોક્ષ થશે, તો અમારે શું સમજવું? શ્રીજી મહારાજ કહે તો સારું, અમે અમારું મંતવ્ય આપીએ છીએ। મહારાજ શું આપે છે? પોતાના જીવનનો સાર, પોતાના સિદ્ધાંતનો સાર। એ મંતવ્યનો એક્ઝેક્ટ અર્થ એવો થાય કે તમે જે આખી કથા સાંભળી છે એમાં સાર શું છે। પાઘડીનો વળ છેડે, આમ પાઘડી બાંધી હોય ને દડાની જેમ ફેંકો ને તો એ છૂટી ના પડે દાદા, પણ જો છેડો હાથમાં આવી જાય તો હે? આ સંતોનો રૂમાલ માથે બાંધ્યો હોય તમે જોયો છે ને, કોકને તો એમ લાગે કે જાણે કા અમે આફ્રિકામાં હતા, સંતોએ માથે રૂમાલ બાંધેલા એવા સરસ। તો આફ્રિકામાં મુંબાસા મંદિરમાં, મુંબાસા મંદિર એ જે ટુરિસ્ટ પ્લેસ છે, તો ડેઇલી ત્યાં ઘણા બધા ટુરિસ્ટો આવતા હોય મંદિર જોવા। અમારે પધરામણીથી આવવું, ટુરિસ્ટો ઘણા બધા, સંતોની પાઘ જોઈને બધા ફોટા પાડવા લાગ્યા, વાતો ચિતો થઈ। એ લોકોને એવું લાગ્યું, ઓહો હો, આર યુ બોર્ન વિથ ધીસ ટર્મન? એને એવું લાગ્યું આટલું બધું ફિનિશિંગ છે આ માથે પાઘનું,
તો આ લોકો પાઘડી સાથે જન્મ્યા છે કે શું? ગાંડા કહેવાય ને દાદા હો, પણ કહેવાનું શું? એ પાઘનું ફિનિશિંગ, આપણી જે સંતોની પાઘ હોય એનું ફિનિશિંગ એવું હોય ખરેખર, માથે મૂકી હોય ને, અને એમાં સરસ મજાની ગુરુજી એટલી સરસ પાઘ બાંધે, એટલી સરસ ખબર ન પડે તમને, છેડો ન દેખાય, 6 મહિના જાય તો એ પાઘ ઢીલી ન પડે, એ બાંધવાની આખી એની પ્રક્રિયા છે. એવી રીતે જો બાંધી 6 મહિના, વર્ષ પછી, 2 વર્ષે ખબર ન પડે. જર્મનીમાં મ્યુઝિયમ બનાવ્યું છે આખી દુનિયાની જુદી જુદી પ્રકારની હેટ, હેલ્મેટ, પાઘ, ટોપી, આખી દુનિયાનું કલેક્શન છે. એમાં સ્પેસિફિકલી ટર્બન ઓફ સ્વામિનારાયણ સંતો કરીને, સ્વામિનારાયણ સેન્ટ્સ કરીને, સ્વામિનારાયણ ભગવાનના સંતોની પાઘડી વિશેષ રૂપે મૂકવામાં આવી છે. પણ એ પાઘડીને છોડવી હોય ને દાદા, તો અમને ખબર છે કેમ છૂટે, એ તમારથી ખુલે નહીં, પણ એનો છેડો આમ ખેંચો ને તો આખી પાઘ સડસડાટ ખુલી જાય. પેલું કહેવાય ને, સીમ સીમ ખુલ જા બોલે તો પહાડ ખુલી જાય, હે વાર્તા છે ને એની જેમ. જો પાઘડીનો છેડો હાથમાં આવી જાય ને, પાઘડીનો વળ છેડે, એમ કથામાંથી, શાસ્ત્રોમાંથી, સંતો પાસેથી સાર કાઢવો પડે. જેમ મેં તમને કહ્યું હતું, સાધુને ઓળખવા 64 લક્ષણો જાણવા જરૂરી છે. પણ 64 કોને યાદ રહે? મને બાપા યાદ નથી રહેતા. તો પછી મહારાજે ટૂંકો રસ્તો બતાવ્યો સાધુને ઓળખવા માટે, 30 લક્ષણ ભાગવતના એ યાદ રાખો. 30 લક્ષણ એ કેટલા બધા યાદ રાખવા? 30 નામ યાદ નથી રહેતા આપણને. તો પછી શું કરવું? પંચ વર્તમાન બતાવ્યા, 5 વર્તમાન યાદ રાખો. એટલું બધું જો યાદ ન રહે તો છેલ્લે 2 વસ્તુ કઈ? સ્ત્રી અને ધન. આ 2નાથી જે દૂર છે ને, એને 2 હાથવાળો ભગવાન જાણવો. સ્ત્રીમાં અને ધનમાં જેને આસક્તિ નથી ને, તપાસ કરી લેવી જોઈએ, પરીક્ષા કરી લેવી જોઈએ. તમે ગ્રહસ્થ છો, વિચક્ષણ છો, આ 2ની આસક્તિથી પર છે એને 2 હાથવાળો ભગવાન માનીને પૂજશો, માનશો, સેવશો, તમને પણ દોષ નહીં લાગે, અને એ તો સાધુ સમર્થ છે, એ પોતે તો બંધનથી રહિત છે, પોતાના બંધન તો એણે કાપી નાખ્યા છે, તમારા બંધન પણ કાપી નાખશે. આજની વાતનો સાર શું છે? શ્રીજી મહારાજે બહુ લાંબી વાત ન કરી, કારણ કે મહારાજ જાણે છે કે આ લોકોને લાંબી વાત કરવા કરતા મહારાજ એટલું જ કહ્યું, જો અમે તો એમ માનીએ છીએ રૂચિથી કોઈનો મોક્ષ થતો નથી, જે મોક્ષ છે તો સિદ્ધાંતમાં છે. હવે સિદ્ધાંત કેટલા સમજાવે એ અઘરા છે, પણ ટૂંકી વાત છે, જેનું વર્તન ઉચ્ચ કોટીનું હોય એ ઊંચી દશાને પામે છે. બોલો દાદા, 1 ને 1 2 જેવી વાત છે કે નહીં? મહારાજ કે બ્રાહ્મણ હોય, વિદ્વાન હોય, પંડિત હોય, ગમે તેવો હોય, વર્તન વિના મોક્ષની વાત કરતો હોય ને અમે અસુર માનીએ છીએ. મૂળિયું જ કાપી નાખ્યું, જુઓ, મૂળિયું જ કાપી નાખ્યું એને અમે કેવો માનીએ છીએ? અસુર માનીએ છીએ. શુદ્ધ વર્તન વિના શુદ્ધ મોક્ષ મળતો નથી. આ બધા મોક્ષની વાતો કરે છે, પણ કયો મોક્ષ એને જ પૂછવું પડે. અમે તો શું કહીએ છીએ? શુદ્ધ વર્તનથી શુદ્ધ મોક્ષ મળે છે, અને શુદ્ધ વર્તન પણ જીવને શુદ્ધ ગુરુ, સાચા સદગુરુ મળે તો જ મળે છે. સાચા સદગુરુને સેવ્યા વિના સાચું જીવન માણસનું બનતું નથી. સદગુરુ સાચા રે એ સેવો શુદ્ધ એ ભાવ શું રે, જેથી ટળે મનના વિવિધ વિકાર રે. એ સદગુરુ સાચા રે સેવો શુદ્ધ એ સેવો શુદ્ધ એ ભાવ શું રે. સદગુરુ સાચા હોય અને સેવકનો ભાવ સાચો હોય, બે જગ્યાએ સાચું જોઈએ. સેવકનો ભાવ સકામ હોય, સ્વાર્થી હોય, તો પણ પરિણામ ન આવે. ડોંગરેજી મહારાજની નાની વાત મને ખૂબ ગમે, એટલે ઘણી વાર બોલું છું. દાદા શું કહે છે? ગુરુ નિરપેક્ષ હોય અને શિષ્ય નિષ્કપટ હોય ત્યાં કલ્યાણ થાય, થાયને થાય જ. ગુરુના 1000 સદગુણ જરૂરી છે, શિષ્યમાં 1000 પ્રકારની લાયકાત જરૂરી છે, પણ આ બેઝિક લાયકાત છે બંનેની.
શિષ્ય નિષ્કપટ હોવો જોઈએ અને સદગુરુ નિરપેક્ષ હોવા જોઈએ. સદગુરુ ચેલા પાસે કોઈ પણ વસ્તુ લેવાની આશા વિના ના હોવા જોઈએ અને શિષ્ય નિષ્કપટ, ગુરુની આગળ પોતાનું હૃદય ખોલીને વાત કરતો હોય ત્યાં કલ્યાણ થાય થાય અને થાય. ભગવાન સ્વામિનારાયણે કેવા કાર્યો કર્યા ઇતિહાસમાં એની નોંધ એટલી મોટી લેવાની છે, એટલી મોટી લેવાની છે. હું રોજ શાસ્ત્રો વાંચું છું. ક્યારેક ક્યારેક એમ થાય કે બધી પ્રવૃત્તિ છોડી આ જ કરવા જેવું છે, આ ખજાનો છે, સૌથી મોટો ખજાનો આ છે, આ જેમાં મહારાજનો મહિમા છુપાયો છે, જેમાં ભગવાનનું ઐશ્વર્ય છુપાયું છે. આ જગતનો ખજાનો તો હાવ આ તો વિષ્ટાનો ક્યારો છે, આમાં ક્યાં માલ છે? વિષ્ટાની જેમ ગંધાતો આ ક્યારો છે? આપણે ખોલીએ છીએ એમાં કશું છે નહીં દાદા. ભગવાનનો, મોટા પુરુષનો, ભગવાનના એકાંતિક ભક્તોનો મહિમા સમજવો ને એના જેવી બીજી કોઈ મોટી વાત નથી. આ શાસ્ત્રો આપણને એ દિશામાં આગળ વધારે છે. શ્રીજી મહારાજે કેવા ક્રાંતિકારી કાર્યો કર્યા. પોતાના યુગમાં આવેલા કોઈ પણ જીવને સ્વામી નારાયણ એ દેવ પ્રગટ ભયે મુનિ સંગ મરમ જનાયો કલિમે સાચો સતયુગ આયો. ચાર વર્ણ કે ધર્મ સનાતન વેદ પુરાણ બતાયો. ચાર વર્ણ કે ધર્મ સનાતન વેદ પુરાણ બતાયો. નેમ સહિત પાલત નર નારી, નેમ સહિત પાલત નર નારી, ભવ જલ પાર પમાયો. ચારે ચાર વર્ણના માણસો નિયમ સહિત વેદ અને શાસ્ત્રમાં કહેલા ધર્મોને એવી રીતે પાળતા હતા કે લોકોને એમ લાગતું કળિયુગમાં સતયુગ આવ્યો. લોકોને એમ લાગતું હતું કે વેરાન વનમાં મીઠી પાણીની જાણે વીરડી હોય આવું લાગતું હતું. એમ લાગતું હતું કે અસાર સંસારમાં એક સાર રૂપ આશ્રય હોય તો ભગવાન શ્રીહરિનો. ચાર વર્ણના બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર બધાને શ્રીજી મહારાજનું ગણિત જ આટલું હતું. દયાનંદ સ્વામી બેઠા હતા, ધ્યાનના આંગવાળા હતા. બોટાદના ભક્તો આવ્યા, મહારાજ અમારે ત્યાં સાધુને મોકલો ને. દૂર ખૂણામાં બેઠેલા બોલાવ્યા, સ્વામી તમે બોટાદ જાઓ, સત્સંગ કરાવો. સ્વામી ભોઠા પડી ગયા, શરમાઈ ગયા. મહારાજ હું એકલો કેમ જાઉં? સારું, સાંખ્યાનંદ સ્વામી એ પણ એમના જેવા નવા ને ધ્યાનના આંગવાળા, એમને બોલાવ્યા, તમે બે જાઓ. જોડ હરખી કરી આપી. દયાનંદ સ્વામી વધારે મૂંઝાયા કે આમાં તો હવે એકાદ બોલવાવાળા હોય તો બીજા શાંત ચાલી જાય. મહારાજ અમને કાંઈ આવડતું નથી, અમે ત્યાં જઈને શું કરીશું? શ્રીજી મહારાજે કહ્યું, સ્વામી તમારું વર્તન વાતો કરશે. તમે અહીંયા શું કરો છો? ધ્યાન કરીએ છીએ. જાઓ બોટાદમાં જઈને ધ્યાન કરજો. દયાનંદ સ્વામી અને સાંખ્યાનંદ સ્વામી બોટાદમાં ગામની ભાગોળમાં બેસી ધ્યાન કરે. કોઈ ભગવાનની વાતો કરવાની એમની પાસે કળા નહોતી, બોલવાની આળ નહોતી. પરિણામ શું આવ્યું દાદા? મોટા મોટા વિદ્વાન પંડિતો જે કામ ન કરી શક્યા એ કામ કોણે કર્યું? આ બે સાધુએ. વર્તન વાતો કરશે. મહારાજ શું કહેતા? બોલો. વર્તન વાતો કરશે. ઇતિહાસમાં સારા સારા બધા ધર્મો, હું આજે થોડા એક બે પ્રસંગો વાંચતો હતો. આમ તો ગુલામીનો લાંબામાં લાંબો સમય ભારત દેશને મળ્યો, બરાબર. કેટલા 800થી વધારે વર્ષ સુધી ભારતે ગુલામી ભોગવી. પણ ભારતની ગુલામી કરતાં પણ ઇઝરાયલના યહૂદી પ્રજાની ગુલામી ખતરનાક છે. તમે જાણો, દેશ ખલાસ થઈ ગયો, યહૂદી પ્રજા નાસીપાત થઈ ગઈ. કેવી રીતે માર્યા છે યહૂદી લોકોને જાણો છો તમે? ઇતિહાસમાં બહુ ઊંડા નથી ઉતરતા આપણે, પણ ટુકડે ટુકડે રઝળતી રખડતી વહેંચાયેલી ઇઝરાયેલી યહૂદી પ્રજા, એના લોહીમાં ધર્મ હતો.
એના લોહીમાં ધર્મ પડ્યો હતો. દુનિયાના ખૂણે ખૂણે ગયા, ધર્મને ન છોડ્યો, ભાષાને ન છોડી, સંસ્કૃતિને ન છોડી, પહેરવેશને ન છોડ્યો, પોતાની અસલિયતને ન છોડી. પરિણામ શું આવ્યું દાદા? કેટલા વર્ષનો લાંબો ઇતિહાસ દાદા, ઊંડાએ ઉતરો ને તમે. 1500 થી 1700 વર્ષનો મોટો કાફલો, આટલા વર્ષો સુધી આ પ્રજા જજુમી. કેટલા વર્ષો? 1500 થી 1700 વર્ષ સુધી જજુમી દાદા. કેવો કાયદો એ લોકોનો, દીકરીને પરણાવી તો જે વ્યક્તિને હિબ્રુ ભાષા આવડતી હોય એના ઘરે પરણાવી. પહેલો કાયદો, પોતાના દેશની ભાષા, એટલું જ નહીં પોતાની સંસ્કૃતિ, ભાષાને, સંસ્કૃતિને, કપડાને, પહેરવેશને, બધી વસ્તુ બચાવીને તો પોતાનો દેશ ખલાસ થઈ ગયો હતો, આખો દેશ ઊભો કરી દીધો. યહૂદી લોકોની ધર્મનિષ્ઠા બહુ ચિંતન કરવા જેવી છે, બહુ ચિંતા. આપણે બેથેલ મંદિરમાં હોલમાં સભા કરીએ છીએ, જેવી રીતે આપણા સત્સંગમાં બહેનો પુરુષોની સભા અલગ થાય છે, એવી રીતે યહૂદી ધર્મની પણ ધાર્મિક સભા સ્ત્રી પુરુષની અલગ હોય છે. આપણે ત્યાં જેવી રીતે બહેનોના માસિક ધર્મ હોય છે, એની મર્યાદાઓ હોય છે, દુનિયાની સમૃદ્ધમાં સમૃદ્ધ ગણાતી ધ મોસ્ટ રિચેસ્ટ કોમ્યુનિટી ઓફ ધ વર્લ્ડ ઇઝ જ્યુઝ પીપલ. આ યહૂદી લોકો આજે પણ આટલા સમૃદ્ધ હોવા છતાં દુનિયાભરની આખી અમેરિકાની ઇકોનોમી ઇઝ ગવર્ન્ડ બાય ધ જ્યુઝ પીપલ, તો પણ દાદા આજે એ લોકોમાં પણ માસિકના ધર્મો પડાય છે. બેથેલ ટેમ્પલમાં આપણે ગયા હતા, તમને બધાને મેં બતાવ્યું હતું ખબર છે ને, બેથેલ ટેમ્પલમાં પ્રેયર હોલમાં બાજુમાં કાચની ચેમ્બર છે, સ્પેશિયલી ફોર ધોઝ પીપલ, એવા બહેનો માટે જે માસિક ધર્મમાં હોય, મંદિરે આવ્યા વિના રહી ન શકે, તો એ લોકો એ ચેમ્બરમાં બેસી મેન પ્રેયર હોલમાં ન આવે. આપણે એના પહેલાં પણ અમે સંતો ગયા હતા બીજી જગ્યાએ ન્યુયોર્કમાં, યહૂદી લોકોનું ધર્મસ્થળ, ત્યાં પણ આવી ઘટના મેં જોયેલી. જે પ્રજાએ ધર્મને પકડ્યો છે, જે પ્રજાએ સંસ્કૃતિને પકડી છે, એ પ્રજાએ સમૃદ્ધિ, સુરક્ષિતા, પોતાની બધી જ વસ્તુ એ લોકોએ મળી છે. જેણે ધર્મને છોડી દીધો, પોતાના દેશની વિરાસતને છોડી દીધી, ખલાસ થઈ ગયા, ખલાસ થઈ ગયા દાદા. નરેન્દ્રભાઈ મોદી અત્યારે બર્લિન જર્મનીમાં છે, એણે હમણાં કરેલું પ્રવચન, એણે સુંદર વાત કરી. દુનિયાભરમાં ફેલાયેલા ભારતીયોને મારી એક જ વિનંતી છે કે તમે વિદેશી વસ્તુને અપનાવો, એમાં મારો વાંધો વિરોધ નથી, પણ તમે હવે એવું કરો, તમે જ્યાં જાઓ ત્યાં આપણી સંસ્કૃતિ સામેવાળાને કેમ ના આપી શકીએ? આપણી પાસે શું નથી તો આપણે સામેવાળાને ઉછીને લઈએ? દુર્ભાગ્યની વાત છે દાદા, આપણા દેશમાં, આપણા દેશમાં 1000 વર્ષ કરતાં વધારે વિદેશી પ્રજા રહી છે. તઘલખો રહ્યા, મોગલો રહ્યા, મુઘલો રહ્યા, બરાબર, અંગ્રેજો રહ્યા, કેટલા લાંબા સમય સુધી એ લોકો આપણા દેશની કોઈ કલ્ચર લઈને નથી ગયા, સમૃદ્ધિ લઈ ગયા, લૂંટી ગયા ખાલી. પણ એ બધાનું આપણે ગુલામી હતા છતાંય બધાનું લીધું. ફલાણો ડે, ઢીકાણો ડે, કેટલા ડે ઉજવાય આપણે ત્યાં? 31 ડિસેમ્બર આપણે ત્યાં ઉજવાય, વેલેન્ટાઇન ડે આપણે ત્યાં ઉજવાય, કેવા બધા ડે ઉજવાતા થયા. દિવાળીનો મહિમા ગયો, ઉત્તરાયણનો મહિમા ગયો, રામનવમી કે હરિજયંતીનો મહિમા ગયો, કેમ? એટલા માટે આપણી પ્રજા કંગાલ છે, એટલા માટે કંગાલ છે. ભગવાન સ્વામિનારાયણે કેટલું મોટું ક્રાંતિકારી કામ કર્યું ધર્મના સિંચનનું. ધર્મ છે તો દેશ છે, ધર્મ છે તો સંસ્કૃતિ છે, ધર્મ છે તો સભ્યતા છે, બધાનું મૂળ ધર્મ છે. કેવી ક્રાંતિ કરી? ચારે ચાર વર્ણને ભગવાન શ્રીએ શિક્ષિત કર્યા, નાનામાં નાનો, નીચામાં નીચો. તેજાભાઈ વણકર છાણી ગામના, છાણી ગામના 150 ભક્તોના ઘરે અમે પધરામણી કરી છે અમે સંતોએ. આજે પણ છાણી ગામનો સત્સંગ, હરિજન ભક્તોનો સત્સંગ દાદા જોવા જેવો છે. સર્વોપરી ઉપાસના, બ્રાહ્મણના ઘરને લજાવે એવા ધર્મનિયમ આજે એ વણકર ભક્તો, ઉતરતી જ્ઞાતિના ભક્તોના ઘરમાં છે, આજે છે. આ કેવું ક્રાંતિકારી કામ કહેવાય આસિત ભગત? એક માણસને એક્સિડન્ટમાંથી બચાવી લીધો
તો આખી દુનિયામાં એને એવોર્ડ મળે કે આણે એક માણસને બચાવી લીધો. સાચી વાત છે, એક માણસને બચાવ્યો, પણ શ્રીજી મહારાજે આ ધર્મની ક્રાંતિ દ્વારા કેટલા માણસોને, કરોડો માણસોને બચાવી લીધા. તેજાભાઈ વણકર મહારાજના સમયની વાત, સત્સંગી થયા, ચુસ્ત ધર્મનિયમ પાળતા થયા. આપણે મનુષ્ય છીએ, આપણે કે આ જ્ઞાતિ કે આ જ્ઞાતિના નથી, આપણે તો માણસ છીએ. આ માણસનો દેહ પ્રભુની ભક્તિ માટે આપ્યો છે. ધર્મનિયમ પાળે, ભજન ભક્તિ કરે, બીજા બધા કામને બંધ કરી દીધા, ખેતીનું કામ કરે, જે કંઈ મળે એનાથી ગુજરાન કરે. ગામના માણસોને હારા કામની ઈર્ષ્યા આવી, કોર્ટમાં કેસ કર્યો. વડોદરામાં ગાયકવાડ સરકારે નિમેલા ન્યાયાધીશ પાસે ન્યાય મંદિરમાં એ લોકોએ કેસ રજૂ કર્યો. છાણી ગામના માણસો એક સારા સજ્જનના વિરોધમાં, અને આ દુનિયામાં આવું જ છે, ખરાબ કામની નિંદા નથી થઈ, એના કરતાં વધારે સારા કામની નિંદા થઈ છે. સ્વામી વિવેકાનંદ બોલે છે, એમનું ફેમસમાં ફેમસ એક બે વખત બોલેલા, એકવાર નહીં અનેકવાર બોલ્યા છે આમ તો, ઓલ નોબલ વર્ક્સ હેવ ટુ પાસ થ્રુ ધીસ થ્રી સ્ટેજીસ, ઓપોઝિશન ના રિડિક્યુલ, ઓપોઝિશન એન્ડ ધેન એક્સેપ્ટન્સ. ઓલ નોબલ વર્ક્સ હેવ ટુ પાસ થ્રુ ધીસ થ્રી સ્ટેજીસ, રિડિક્યુલ, ઓપોઝિશન એન્ડ ધેન એક્સેપ્ટન્સ. કોર્ટમાં કેસ થયો, તેજાભાઈ વણકરને સ્પેશિયલ વડોદરા બોલાવવામાં આવ્યા કેસ માટે. શું છે કેસ? એવો હતો કે આ લોકો અમારા ગામના મરેલા ઢોરને ઉપાડતા નથી, તો અમારે શું કરવું? હવે એ સમયની મર્યાદા એવી હતી કે આ લોકોએ જે કામ કરવું પડે, ગંદુ મેલું ઉપાડવું, એ જ આનો કોનું કામ હતું, શું કરવું? તેજાભાઈ વણકર આવ્યા છે વડોદરા, ગળામાં કંઠી, કપાળમાં મોટો ચાંદલો. અમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો છીએ, દલીલો ઉપર દલીલો ચાલે છે, બે પક્ષ મજબૂત છે. એમાં બીજા દિવસે ઘટના ઘટી, ત્રીજા દિવસે ઘટના ઘટી. કોર્ટના એક અધિકારી, એના ઘરે માંગલિક પ્રસંગ, લગ્નનો પ્રસંગ, અને લગ્નના પ્રસંગમાં જ એક અપશુકન થયું, એના જ પરિવારની એક મોભી વ્યક્તિનું મૃત્યુ થયું. એટલે માંગલિક પ્રસંગમાં બહુ મોટું અપશુકન થયું, માંગલિક પ્રસંગ અટકાવવામાં આવ્યો. એ સમય તો રૂઢિચુસ્ત હતો, પરિવારની કોઈ વડીલ વ્યક્તિ મરે પછી લગ્ન પ્રસંગ વગેરે ન થાય, જમવાની વસ્તુ પડી રહી, કોને જમાડવી? એ લોકોએ વિચાર્યું કે આ બધા છાણી ગામથી આવ્યા છે ને, એમને જમાડી દો. એટલે સારામાં સારું ભોજન એ અધિકારી લોકોએ આ તેજાભાઈ વણકર વગેરેને પહોંચાડ્યું, પણ તેજાભાઈ વગેરે બધાએ હાથ જોડીને કહ્યું, અમે આ વસ્તુ નહીં જમી શકીએ. કેમ ભાઈ? આ બધી વસ્તુમાં તમે પાણી ગાળીને નથી વાપરતા, મસાલા વગેરે બધું ચાળીને નથી વાપરતા, અમે તો પાણી ગાળીને વાપરીએ છીએ, ગાળ્યા વિનાનું પાણી અમારા માટે દારૂ બરાબર છે. તેજાભાઈ વણકરની કરેલી આ વાત એટલી વ્યાપક બની, એટલી વ્યાપક બની, ખુદ ગાયકવાડ સરકાર વડોદરાના, અરે ખુદ વડોદરાના ન્યાયાધીશ, એ બધાએ નિર્ણય કર્યો સર્વમાન્ય રીતે કે જે ગાળ્યા વિનાનું પાણી નથી પીતા એવા માણસો આવું મેલા કામ, મેલી વસ્તુ કેમ કરી શકે? આ કોઈ માણસ ઉપર ભાર નાખવાની વસ્તુ નથી, સ્વેચ્છાથી કોઈ કરે છે એનો વિરોધ નથી, પણ કોઈ સ્વેચ્છાથી નથી કરવા ઈચ્છતો, એને કાયદા દ્વારા એને બંધનમાં લઈને પરાણે કરાવવું એ પણ કાયદાનો ધર્મ નથી. સ્પેશિયલ એમના માટે છૂટ આપવામાં આવેલી વડોદરાની નામદાર કોર્ટ દ્વારા. આ કામ કોણે કર્યું? કામ કોણે કર્યું? ખલીલ જિબ્રાન બહુ સરસ કહે છે. ઈમાનદાર માણસની વ્યાખ્યા ઘણી બધી ઘણી જગ્યાએ કરવામાં આવી છે, ઘણી બધી ઘણી જગ્યાએ કરવામાં આવી છે ઈમાનદાર માણસની, ઓનેસ્ટ માણસની, બરાબર. પણ સરસ આ માણસે લખ્યું, જેને સારું કરે ત્યારે સુખ મળે એ ઈમાનદાર છે, પરંતુ એના કરતાં વિશેષ ખોટું કરે ત્યારે જેને ભારોભાર દુઃખ અને પશ્ચાતાપ થાય, આ ઈમાનદારની મોટી વ્યાખ્યા છે. કઈ વ્યાખ્યા? ખોટું કરે ત્યારે ભારોભાર દુઃખ થાય, પશ્ચાતાપ થાય. હા પસ્તાવો, પવિત્ર ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી થાય છે. ખોટું કામ કરે ત્યારે ભારોભાર પસ્તાવો થાય, પશ્ચાતાપ થાય. ઈમાનદાર વ્યક્તિની, ઓનેસ્ટ વ્યક્તિની આ પહેલી અને પ્રથમ વ્યાખ્યા છે.
જોયું શ્રીજી મહારાજે આ કામ કર્યું. એક નાનો હરિભગત હોય, નાની ભૂલ થઈ જાય, સંતો પાસે પ્રાયશ્ચિત માગી લે. અમે ખાડામાં ન પડવા જોઈએ, મહારાજને ન ગમે એવું કર્મ મારાથી ન થવું જોઈએ. આવી શુદ્ધ રીતિ ગધેડાની ગાય કરી વાઘરીના વૈષ્ણવ કર્યા, શ્રીજી મહારાજના કાર્ય વિશે તો શું કેવું. શ્રીજી મહારાજ કહે છે, જેને માઇક પંચ વિષયમાં રાગ હોય તેનો મોક્ષ તો જમપુરીમાં જવું તે છે. આ બધા મોક્ષ મોક્ષ કરે છે, થવાનો મોક્ષ, પણ કેવો? જમપુરીમાં જાય એવો. મોક્ષ બોલવાથી મોક્ષ ન થાય. ગુજરાતી સાહિત્યમાં કેવું સરસ લખ્યું દાદા, તલવાર બનાવવાથી રાજા ન થાય. તલવાર બનાવે તો લુહાર થાય, લુહાર. તલવાર વાપરતા આવડે ને એ રાજા થાય. એમ મોક્ષ મોક્ષ બોલવાથી મોક્ષ ન થાય. મોક્ષ થાય એવું જીવન બનાવે ને એનો મોક્ષ થાય. તલવાર બનાવવાથી કોઈ રાજા ન બની શકે, વાત સાચી ને? એ તો લુહાર થાય, પણ તલવાર વાપરી જાણે ને એ રાજા બને ને. બસ એવી જ રીતે આ વાતોથી કલ્યાણ નથી, કલ્યાણ તો આ વાતો વર્તનમાં મૂકવાથી છે. જ્ઞાનની ગાંસડી કરતા આચરણની ચપટી પણ મહાન છે મહાત્મા ગાંધી. જ્ઞાનની ગાંસડી કરતા પણ આચરણની ચપટી મહાન છે. માટે આ કથા સાંભળનારા આપણે બધા શરૂઆત આપણાથી કરીએ. મહારાજને મોટા પુરુષને ગમે એવું જીવન બનાવવું જ છે. કેમ ન બને, કેમ ન બને? સારા સારા મહાપુરુષોના જીવન હું જ્યારે વાંચું ને ત્યારે એમ થાય કે ઓહો, આ રસ્તો આપણો છે, એ રસ્તે આપણે ચાલવાનું છે. આ દુનિયાનો ભૌતિક રસ્તો, ઈટ ડ્રિંક એન્ડ બી હેપી, ખાઓ પીઓ ને જલસા કરો, આ બધું યમપુરી કરતા ભૂંડું દુઃખ આ દુનિયામાં જ જોઈએ છીએ આપણે. માટે આપણે સાવધાન થઈએ. આવો અમારો શુદ્ધ સિદ્ધાંત છે. હવે તમારો સિદ્ધાંત હોય તે કહો. મહારાજ કહે છે, જો શ્રીજી મહારાજ બોલે છે હજી તો, હા, સારા સુજ્ઞ બનીને ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યનો ઉપદેશ કરે, પાખંડને કેવી રીતે ઓળખવું, આ એક એક વાત ધ્યાનથી સાંભળજો. મેં હમણાં જ તમને કહ્યું દૂધમાંથી પાણી છૂટું પાડવું અઘરું છે, એના કરતાં પણ આ દુનિયામાંથી પાખંડને ઓળખવું એ વધારે અઘરું છે. એટલે બીજાના પાખંડને છોડી દઈએ, આપણી અંદર પડેલાને ઓળખીએ ને તોય બહુ છે. આત્મનિષ્ઠા ઘણી સારી દેખાડે, બધી નારીઓને રાક્ષસી કહે, આટલો બધો ત્યાગ દેખાડે, કેટલો બધો, કે આ દુનિયાની સ્ત્રીઓ તો કેવી છે બધી, આમ બોલે, બોલો, પિંડ અને બ્રહ્માંડને ખોટા કહે, વિષયને વિષ્ટા જેવા કહે, આવું જ્ઞાન કહીને મિથ્યા મોટા થઈ બેઠે છે. ત્યારે તેવાને સહુ લોકો પ્રમાણ કરે છે. લોકો પણ આવી મોટી વાતો સાંભળે એમ થાય, ઓહો આ તો શું જ્ઞાની. હે, એક મહારાજની કથા હતી, મોત કી મોત, બોલો આવી કથા સાંભળી દાદા ક્યારે તમે? કેવી? મોત કી મોત. અને એ પ્રવચનો ને એવા નવા નવા વિચારો ને એવા નવા નવા તુક્કાઓ, લોકો આફરીન થઈ જાય, બોલો. પણ અત્યારે બાપજી જેલમાં બેઠા છે, એમની મોત આવી ગઈ. મોતનું તો મોત ના થયું, પણ વાત કરીને તોડે બ્રહ્માંડ રે તો એ તૂટે નહીં યમદંડ રે. માટે વાત કરવા કરતા પણ વર્તન કરવું એ મહાન છે. આપણે વાતે કરીને નહીં, વાત કરતા પહેલા વિચારી લઈએ, આ વાત મારા જીવનમાં છે તો જ બોલીએ. પછી નિર્ધડક થઈને લોકો તેમનો વિશ્વાસ કરે અને કહે કે આ ગુરુમાં તો કોઈ દોષ જ નથી. પણ તે જ ગુરુ યુક્તિ કરીને પછીથી વિષયનો સંગ્રહ કરે, પેલા બધું ખંડન કરી નાખે, એટલે બધા શિષ્ય નિર્ભય થઈ જાય. દુનિયામાં આવા ઢોંગી ધુતારા લફંગા લુચ્ચાઓ ઢગલો બનશે, આ ડઝન બનશે, કેટલા ગણાવું, કેટલા ગણાવું. ઉપર છલો ત્યાગ બહુ દેખાડે, શરીરને સૂકવીને લાકડા જેવું કરી નાખે, શબ્દે શબ્દે વિષયની નિંદા કરે, વિષય તો આવા છે, વિષય તો આ વિષ્ટા જેવા છે, વિષય તો હાવ, ટૂંકમાં
એની વાતમાં એટલો બધો અતિરેક હોય કે એની વાતની વાસ્તવિકતા સુધી કોઈ પહોંચી જ ન શકે, તેનાથી બધા લોકો તેને વશ થઈ જાય, બધાને એમ લાગે ઓહો આવો ત્યાગ તો ક્યાંય જોયો નથી. અને જ્યારે તેઓ પોતાને બરાબર પાક્કા આધીન થઈ જાય, લોકો એકદમ બ્લાઇન્ડલી ફેઇથ કરતા થઈ જાય, બ્લાઇન્ડલી ફોલોઅર થઈ જાય, ત્યારે તે લોકોને તેનો ક્યારે અવગુણ ભાવ આવતો નથી. તેથી પાખંડી ગુરુ જે જે ક્રિયા કરે તેને સવળી લે. ગુરુ નાના કહે છતાં યુક્તિએ કરીને સેવા કરે. આપણે દૂધાધારી ગુરુની વાત કરી હતી ને, ગુરુ કાંઈ ખાતા નથી. ચેલાઓ શું કે ગુરુ કાંઈ ખાતા નથી, એટલે લોકો વધારે જમવાનું લાવે, અનકોટ કરે ગુરુ આગળ, ચેલાઓ લીલા લેર કરે, અને ગુરુ પછી રાતે ધાગડધીન ના કરે. બોલો, દૂધ પીવે જ ખાલી, અને કામ શું કરતા હતા? લોકોના ખજાના લૂંટવા, ચોરી કરવી, લૂંટફાટ કરવી, આવા કામ કરતા હતા. બોલો, કરોડપતિ સાહુકાર હોય તે આખા જગતને ધૂતતો હોય છે, પણ કોઈને તેની ખબર પડતી નથી, તેના ભેદને કોઈક જાણ ભેદ જ જાણે છે, આવા બધા પાખંડી હોય છે. માટે ઓળખજો, શ્રીજી મહારાજ એમ કહેવા માંગે છે. હવે મહારાજ, સત્ય શું છે? અસત્ય તો મહારાજે ઓળખાવ્યું. આવું અસત્ય હોય, આવો અતિરેક હોય, લોકોને એકાદ દિશામાં એટલા બધા બ્લાઇન્ડ કરી નાખે, પછી બીજી દિશા લોકોને દેખાય જ નહીં, આવું કરી નાખે. હવે મહારાજ સત્યની વાત કરે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને આત્મનિષ્ઠા, આ પાંચ બધા જ ધનમાં સૌથી અધિક મોટું ધન છે. સાચા સત્યવાદી સારા સંતો પોતે ધર્મ પાળતા હોય, ભક્તિ કરતા હોય, જ્ઞાનના માર્ગે ચાલતા હોય, બધા સદગુણોનો આદર કરતા હોય, બધા સદગુણોને અપનાવતા હોય, કોઈ સદગુણને ગૌણ કે ખંડિત ન કરી નાખતા હોય, કોઈ સદગુણને હાવ નિંદી ન કાઢતા હોય, આ મોટા મોટા ધન છે. બીજા ધનમાં ક્યારેક વિઘ્ન આવી શકે છે, આ પાંચ ધનમાં કોઈ જાતનું વિઘ્ન નથી આવતું, એ વાતને જ્ઞાનીજનો મનમાં સમજે છે. માયિક ધન અને પાંચ સદગુણરૂપી ધન તેમાં જે ચિંતવે છે તેના માટે તૈયાર થાય છે. માયિક ધન અને પાંચ સદગુણરૂપી ધન છે તેમાં જે ચિંતવે છે તેના માટે તૈયાર થાય છે. જે દુનિયાનું માયિક ધન ચિંતવે એને એ મળે, અને આ સદગુણરૂપી ધનનું ચિંતન કરે તો એ મળે. આ પાંચ સદગુણરૂપી ધનમાં જો તેની કળ આવડે, હવે મહારાજનો શબ્દ સાંભળજો, આ પાંચ સદગુણરૂપી ધનમાં જો તેની કળ આવડે તો આ લોકનું અને પરલોકનું એમ બંને પ્રકારનું ફળ રહ્યું છે. મહારાજ એમ કયા પાંચ ધન છે, આ પાંચ ધન આવે ને એને બીજા ધનની જરૂર નથી. તો લોકોને સવાલ થાય, મહારાજ આ લોકમાં રહેવું હોય, ખાવું પીવું હોય, તો આ લોકની વસ્તુની જરૂર તો પડે ને, આ જ્ઞાનના કંઈ થોડા હા બાકડા ભરાય બરાબર, એના કંઈ રોટલા થોડા બને, ભક્તિની કંઈ દાળ થોડી કરાય થાય, આત્મનિષ્ઠાના કંઈ ભજીયા થોડા બનાવાય, જે જે જોઈએ તો જોઈએ જ છે ને. શ્રીજી મહારાજ એટલા માટે એક સ્પષ્ટતા કરે છે કે આ પાંચ ધન આવે એટલે બધું મળવાનું, એમાં થોડી કળ, થોડી યુક્તિ, થોડો વિવેક જોઈએ. કળ એટલે વિવેક, શું કેવો વિવેક? હવે મહારાજ ગણાવશે. કળ આવડ્યા વિના તો ભિખારી જેવા થઈને ફરે, પાછા આ ગુણ કેળવા હોય અને એ ગુણને બહુ લાકડા જેવા કરી દીધા હોય, એમાં પાછી કળ હોય નહીં, આવડત હોય નહીં, તો પણ ઘણા દુઃખી થાય. એકલા ગુણથી સુખી થાય એવું પણ નથી, એમાંય દુઃખી થાય, એમાં પણ વિવેક જોઈએ. જ્ઞાનની કળ શીખ્યા વિના મનુષ્ય સંસારમાં ધૂળધાણી થઈ જાય છે. બોલો દાદા, બે બાજુ મરવાનું છે, આ બાજુ ધ્યાન ના રાખે તો ઊંડો પડે, આ બાજુ ધ્યાન ના રાખે તો નુકસાન. કેમ કે માયાનો પગ બધી જગ્યાએ પહોંચી ગયો છે. ભેખ પંડિત પેયર મારું રે તિયા, રહેવું લાગે મને સારું રે. ભેખ સુધી, પંડિતો સુધી, શાસ્ત્રો સુધી બધે માયા આવી ગઈ છે. ક્યાંથી બચવું, કેવી રીતે બચવું? એટલે અંતે નિર્ણય કર્યો, કોઈ એવા શ્રેષ્ઠ અને સમર્થ મહાપુરુષ હોય ને
એ કહે એમ કરવા મળે ને એમાં બધું જ આવી જાય, એમાં ધર્મ આવી જાય, ભક્તિ આવી જાય, જ્ઞાન આવી જાય, વૈરાગ્ય આવી જાય. આપણે હમણાં જ વાત સાંભળી હતી ને, સદગુરુ જીવને ધર્મના માર્ગે વાળે, સદગુરુ જીવને અધર્મમાંથી બચાવી ધર્મના માર્ગે વાળે. ધર્મ આવે એટલે અંતર પવિત્ર થાય, પવિત્ર થાય એટલે હૃદયમાં ભગવાન પ્રત્યે પવિત્ર પ્રેમ પ્રગટે એટલે ભક્તિનું દાન મળે. ભક્તિ આવે એટલે ઓટોમેટિક જગતમાંથી વૈરાગ્ય થાય, અરુચિ થાય, અને વૈરાગ્ય જગતમાંથી અરુચિ થાય ત્યાર પછી ઓટોમેટિક એને ભગવાનનો મહિમા સાચો સમજાય એટલે જ્ઞાન થયું. આવી રીતે સદગુરુ પહેલા ધર્મ, પછી ક્રમથી ભક્તિ, પછી વૈરાગ્ય અને પછી જ્ઞાન, આ ચાર ધર્મને, એકાંતિક ધર્મને પુષ્ટ કરે છે. મહારાજ કે જ્ઞાનની કળ ન હોય તો આ દુનિયામાં બધા ભિખારી થઈને ફરે, ગુણવાન હોય તોય શું, કોણ રાજા, કોણ સાહુકાર, કોઈ ગુરુ, કોણ વેપારી, ભલેને ગમે તે હોય, પરંતુ અંતે બધા જ્ઞાનની કળ વિના ખુવાર થઈ જાય છે. પંચ ગુણરૂપી જ્ઞાનાત્મક કળ વિના માયિક ધનને માટે તો અપાર લોકો દંડાય છે. જેને જેમાં આસ્થા હોય તેને તેનો ક્યારેય અભાવ આવતો નથી, આ લોકની રીત છે. જેને આસ્થામાં કચાશ હોય તેને ગુરુનો અભાવ આવે છે, જેને આસ્થામાં કચાશ હોય તેની આગળ ગુરુ પોતાનો ત્યાગ વધારે દેખાડે છે. કારણ કે ગુરુને તો તે જીવનું કલ્યાણ કરવાનું હોય, જો પોતાનો અભાવ આવે તો શિષ્ય મોક્ષ માર્ગેથી પડી જાય. જે ગુરુને આવી કળા આવડતી હોય છે તે સમાજમાં દેવ થઈને પૂજાય છે. ફરીવાર બોલું છું, બધા ચોપાઈ મૂકવા જેવી છે. જે ગુરુને આવી કળા આવડતી હોય તે સમાજમાં દેવ થઈને પૂજાય છે, પણ જેને આવી યુક્તિ કે કળા ન આવડતી હોય તે તો ક્યારે ગુરુ થઈ શકતા જ નથી. એસી કાલ આવે ગુરુ કે જાય, દેવ હોય પૂજાવત તાય. એસી કાલ આવે ગુરુ કે જાય, દેવ હોય પૂજાવત તાય. જુક્તિ કી કલા ન આવે જાહી, કબ હું ન ગુરુ હોવે તાહે. ઘણી વાર કથામાં વાત કરું છું વિવેક. કેની વાત કરું છું દાદા? વિવેક જીવનમાં અતિ જરૂરી છે. રઘુવીરભાઈ ચૌધરી ગુજરાતીના ખૂબ સારા નિષ્ણાત, એણે એટલું સરસ વિધાન કર્યું. આપણી પાસે ધર્મ છે, આપણી પાસે ભારતીયો પાસે ધર્મ છે, પણ ધર્મનો વિવેક નથી. સ્વામી વિવેકાનંદે શિકાગોમાં પ્રશ્ન પૂછ્યોના જવાબમાં કહેલું, બંદૂક હોય પણ વાપરતા ન આવડે, એનાથી પોતાની કે બીજા કોઈની રક્ષા ન થાય, એમ અમારા દેશમાં ધર્મ છે પણ પ્રજા એ ધર્મનું અનુસરણ ચૂકી ગઈ, એના કારણે દુઃખ છે. સંસ્કૃતિ તો અમારી મહાન જ છે, દેશ તો અમારો મહાન જ છે, આ દેશનો ભૂતકાળ તો મહાન જ છે. એટલા માટે કહેતા, ધ કન્ટ્રી વિચ હેઝ બ્રાઇટ પાસ્ટ હેઝ બ્રાઇટ ફ્યુચર. ભલે અત્યારે અંધકાર દેખાય છે, અંધાધૂંધી દેખાય છે, તમે જુઓ હજી પૂરા 5 વર્ષ નથી થયા, એક નર પુંગવ, એક ભગવાનનો મોકલેલો ફિરસ્તો બંદો મહાપુરુષ નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન આવ્યા, હજી 5 વર્ષ પૂરા નથી થયા દેશમાં. તમે જુઓ, આ ભગવાનનો દેશ છે, ભગવાન બચાવવાના છે. પણ હું જે કહેવા માગું છું, શ્રીજી મહારાજ શું કહે છે, ઘણી વાર સાચો માણસ સાચું કરતો હોવા છતાં પણ વિવેક ન હોય તો દુઃખ આવે, વિવેક ન હોય તો દુઃખી થાય. એટલે કળ શીખવી જોઈએ. કળ એટલે શું? વિવેક. શું કીધું? જેને આસ્થા ન હોય એવાની આગળ થોડો ત્યાગ દેખાડવો પડે. એક નાનું દ્રષ્ટાંત આપું. આમાં જ વાત આવી હતી સાગરમાં જ, બહુ સરસ મીઠી વાત આવી હતી. શ્રીજી મહારાજ બોટાદમાં આવ્યા. બોટાદમાં શિવલાલભાઈ શેઠ એ સમયમાં સત્સંગી થયેલા, ઉંમર એમની નાની, અને શિવલાલભાઈના પિતાજી એ સખત વિરોધમાં હતા, ચુસ્ત જૈન હતા. જૈન અને બીજા ધર્મનો આશ્રિત થાય કેમ ચલાવી લે, ખાનગીમાં શિવલાલભાઈએ બધું કરવું પડે. શ્રીજી મહારાજ આવ્યા એટલે દર્શન કરવા આવ્યા, મહારાજને રસોઈ આપી, રસોઈ માટે સારી સામગ્રી સીધું લઈને આવ્યા. શ્રીજી મહારાજે કહ્યું જાહેર સભામાં કે શિવલાલભાઈ, તમે આ રસોઈ તો લાવ્યા પણ તમે પિતાજીને પૂછ્યું? તો કે ના. શ્રીજી મહારાજે કહ્યું, શિવલાલ, માતા પિતાની ઈચ્છાથી વિરુદ્ધ
તમે અમારી સેવા કરો ને, એ સેવાથી અમે રાજી નહીં થઈએ. તમે જાઓ, તમે કપટ કર્યું છે પિતા સાથે, આ સીધું તમે પિતાને બતાવજો, પિતાજી પાસે માફી માગજો, અને એમની તમારી બંનેની ઈચ્છા હોય તો રસોઈ આપજો. મહારાજે પાછું મોકલ્યું. ખબર છે ને, વાત સાંભળી હતી ને, ભગાભાઈ દોશી બોટાદના અતિ ધનાઢ્ય શ્રીમંત શેઠ, નવલખા શેઠ અને શિવલાલભાઈ શેઠ રસોઈ પાછી લઈને આવે, પિતાજી પાસે મૂકે, રડવા લાગ્યા, પોતાની ભૂલ સ્વીકારી લીધી, બધી માંડીને વાત કરી. ભગા દોશીને એટલો મોટો ગુણ આવ્યો, એટલો મોટો ગુણ આવ્યો. શ્રીજી મહારાજને રસોઈ નહોતી લેવી એવું નહોતું, શ્રીજી મહારાજ તો રસોઈ સ્વીકારતા જ હતા, પણ શ્રીજી મહારાજને એકારે બે કામ કરવા હતા. કેટલા કામ કરવા હતા? કેટલા? એક, કોઈ પણ દુનિયાનો જીવ માતા પિતાની અવજ્ઞા કરીને સેવા કરે એવી સેવા મહારાજને નહોતી કરાવી. પછી પરંપરા થઈ જાય કે જો શિવલાલભાઈએ તો માતા પિતાની એક બાજુ મૂકીને સેવા કરી, મહારાજ રાજી થયા, એ પરંપરા બની જાય અને લોકોને આવી પરંપરામાં વધારે રસ પાછો. જે સનાતન સંસ્કૃતિ હતી એનું રક્ષણ કરવું હતું. અને બીજું મહારાજને કામ કરવું હતું. એક પથ્થર અને બે પંખી કહેવાય છે ને, એક પંથ દો કાજ કહેવાય છે ને, મહારાજને બીજું કામ એ કરવું હતું. અમે રસોઈ પાછી મોકલશું ને, એકવાર અમે રસોઈ નહીં લઈએ તો અમને ક્યાં દુઃખ પડી જવાનું છે? બીજા ભક્તો ઘણા આપનારા છે, પણ એકવાર અમે રસોઈ નહીં લઈએ ને તો શિવલાલને તો ગુણ આવશે જ, એ તો મારો ભગત છે, પણ આ રસોઈ પાછી જશે ને તો શિવલાલના પિતા ભગાભાઈ દોશી એને શિવલાલને તકરાર ઘરમાં થયા કરે છે ને, એ તકરાર ઓછી થશે, ભગાભાઈને પણ મારો ગુણ આવશે. શ્રીજી મહારાજે કેવું ચમત્કારિક કામ કર્યું! ભગા દોશીને કેટલો મોટો ગુણ આવ્યો, કેવી રીતે ગુણ આવ્યો, એને શું વિચાર્યું! સંતોના મહારાજના દર્શન કરવા આવે છે અને એ સમયમાં શ્રીજી મહારાજ જમીન સંતોને પીરસે છે. આ પ્રસંગ સાગરમાં વાંચો. ભગવાન સ્વામિનારાયણ આવી રીતે વિવેકયુક્ત ધર્મના પ્રચારક હતા. જડ ધર્મના નહીં, કેવા? વિવેકયુક્ત ધર્મના. આને મહારાજ કળ કહે છે. શું કહે છે આને? શ્રીજી મહારાજ નાવા બેઠા, ગરમ પાણી જોતું હતું એટલે ઉનામણું ત્રાંબા કુંડી મૂળજી બ્રહ્મચારી લઈને આવ્યા. મહારાજે જોયું, બ્રહ્મચારી આ નવી ક્યારે લાવ્યા? મહારાજ આપણા ગુજરાતના પેલા ગામના હરિભગત છે ને, શાસ્ત્રમાં નામ પણ છે, ભૂલું છું એટલે બોલતો નથી, એ ગામના હરિભગત એ ગયા વર્ષનો ધર્માદો આપી ન શક્યા એટલે હમણાં આવ્યા હતા ને, એટલે કહેતા હતા ધર્માદો ન આપી શક્યો, મને બહુ દુઃખ થાય છે, એટલે એણે મહારાજ ધર્માદાના બદલામાં આ એક મોંઘું વાસણ તમારા માટે સેવા માટે આપ્યું છે. શ્રીજી મહારાજ ઊભા થઈ ગયા, ખીજાવા લાગ્યા બ્રહ્મચારીને. બ્રહ્મચારી, જે માણસ એવી કફોડી પરિસ્થિતિમાં આવી જાય, ધર્માદો દસમો ભાગ પાંચ વીસમો ભાગ ન કાઢી શકે ભગવાનની અર્થે, અને એવી પરિસ્થિતિના માણસ પાસે તમે આવું મોંઘું વાસણ લીધું, એક તો બિચારો દુખ્યો છે, એના ઉપર તમે વધારે પાછું દુઃખ નાખ્યું. આપણી પાસે બીજા વાસણ હતા. આવા સમયમાં માણસ વાસણ આપતો હોય તો પણ શું આશ્વાસન આપવું જોઈએ? શું કહેવું જોઈએ? હમણાં તમે રહેવા દો ભગત, તમારી પરિસ્થિતિ સારી થાય ત્યારે તમે કરજો. બ્રહ્મચારીને મહારાજે કેટલો ઠપકો આપ્યો, એ વાસણ પાછું મોકલાવ્યું, એ હરિભક્તની માફી મગાવી. અમારી વાણીએ કરીને, અમારા વર્તને કરીને, અમારા સંતોના વર્તને કરીને, કે અમારે સંતોની સેવાના પ્રતિપાદનની વાતો એ કરીને, કે ધર્મના પ્રતિપાદનની વાતો એ કરીને, કે ભક્તિના પ્રતિપાદન કે વૈરાગ્યના પ્રતિપાદનની વાતો એ કરીને કોઈકને અવગુણ આવી જાય, કોઈકને અભાવ આવી જાય, સત્સંગમાંથી પાછો પડી જાય, એ વાતમાં શ્રીજી મહારાજ સંમત નહોતા. સમજાણું કે નહીં? કે ના સમજાણું? જેને જે કરી લેવું કરી લો, કશું કોઈ તોડી નથી લે. આ મતમાં શ્રીજી મહારાજ હતા. એક ઘાન કટકા ત્રણ, હવે તો ત્રણ કટકા કરે ઘણા લોકો, લો દાદા, એ મતમાં શ્રીજી મહારાજ નહોતા. ધર્મની મર્યાદા દરેક જગ્યાએ હોવી જ જોઈએ. વાણીમાં, વર્તનમાં, આંખમાં, કાનમાં, બોલવામાં, ચાલવામાં, બેસવામાં, ખાવામાં, પીવામાં, સુવામાં, જોવામાં, તો જ એ ધર્મ સાચો છે. આ ભગવાન સ્વામિનારાયણનું સ્પષ્ટ ચિંતન, સ્પષ્ટ દર્શન અને સ્પષ્ટ પ્રતિપાદન હતું, જેના કારણે આજે આ કળિયુગમાં આટલો કપરો સમય છે, છતાં સ્વામિનારાયણ સંપ્રદાય દિન પ્રતિદિન ચારે ચાર દિશામાં વધી રહ્યો છે. જુઓ, આપણા સંતોમાં પણ,
આપણા પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં પણ એટલો મોટો વિવેક મેં હજારો વાર જોયું છે, હજારો વાર. આપણે વિચારી ન શકીએ ને, આપણા મગજમાં ન હોય ને એટલી દયા, એટલી કરુણા. નાનામાં નાના જીવને અભાવ ન આવે, નાનામાં નાનો જીવ પાછો ન પડી જાય સત્સંગમાંથી, આ જ ચિંતા. જોયું, જિસ જગહ સે ઇન્સાન છોટા લગે ઉસ બુલંદી પે જાના નહીં ચાહીએ, જિસ દિયે મેં તેલ હો ખેરાત કા ઉસે જલાના નહીં ચાહીએ. કોઈ શાયર કેવું લખે છે, જિસ દિયે મેં તેલ હો ખેરાત કા ઉસે જલાના નહીં ચાહીએ, જિસ બુલંદી પે ઇન્સાન છોટા લગે ઉસ બુલંદી પે જાના નહીં ચાહીએ. ભગવાન સ્વામિનારાયણ આવું દિવ્ય કાર્ય કરીને ગયા. કેવી સરસ મહારાજે વાત કરી કે જ્ઞાની માણસોએ, ગુણિયલ માણસોએ પણ કળ શીખવી જોઈએ. બાકી ગુણી હોય છતાં ભિખારીની જેમ રખડ્યા કરે, એ પણ દુઃખી થાય ને બીજા કેટલાને દુઃખી કરે. ગુણથી કંઈ દુઃખ ટળવાનું નથી. દુઃખ ટાળવા માટે તો શાસ્ત્રમાં કહ્યા છે એવી રીતે સદગુણોને સેવવા જોઈએ. જે ગુરુ જ્ઞાન કળા યુક્ત હોય તે તો પહેલેથી યુક્તિપૂર્વક લોકોની રૂચિને સમજી લે, પછી જેની જેવી રૂચિ હોય તેવી વાતો કરે. આ પણ દાદા બહુ શીખવા જેવું, જે ગુરુ જ્ઞાન કળા યુક્ત હોય, જ્ઞાનની એક કળા છે, આર્ટ ઓફ નોલેજ છે. એક બહુ સરસ નાની વાત છે દાદા સમજવા જેવી. હા, એક નેતા અને એનું બહુ મોટું ભાષણ રાખેલું ખેડૂતોને લગતું, ખબર ને, હમણાં ખેડૂતોનું બહુ ચાલે છે, ચારે બાજુ ખેડૂતોના નામે જ બધા ચરી ખાય છે. ખેડૂતો 4-5 લાખ ભેગા થવાના, એમાં વરસાદ એટલો બધો પડ્યો પણ નેતાને તો હેલિકોપ્ટરો એને નડે નહીં, નેતાશ્રી તો ટાઈમે પહોંચી ગયા. પણ જોયું ત્યાં તો એ 5 લાખનું મેદાન મોટું, ખાલી ખમ, ચારે બાજુ વાહડા ઉભેલા અને સ્વયંસેવકો ઉભેલા. પણ નેતા તો નેતા જ હોય ને, ખબર ને, આ નેતા તો એવા એ કઈ ચામડીના બન્યા છે ને એ જ ખબર ન પડી, કયું મટીરિયલ વાપરું હોય ને. બોલો, તોય સ્માઇલ કરતા કરતા સ્ટેજ પર ચડી ગયા હસતા હસતા. હા, પણ હા, અવડું મોટું ગ્રાઉન્ડ, બે ખેડૂત સામે બેઠેલા, એટલે થોડા ઉદાસ થઈ ગયા. ત્યારે પેલા ખેડૂત સ્વાગત કરવા આવ્યા ને, એને કે બીજા કોઈ આવ્યા નહીં, ત્યારે પેલા ખેડૂતે સરસ વાત કરી, જો સાહેબ અમારે તો એવું હોય કે અમે ગૌશાળામાં કે ગમે ત્યાં જઈએ તો અમારા ઢોર હોય ને, બધા ઢોર ના આવે ને, એક ઢોર આવ્યું હોય ને તો એ પછી અમે ઘાસ તો ખવડાવીએ જેને, એટલે કોઈ નથી આવે એનો વાક, પણ અમે આવ્યા તમારે જે કેવું કહી દો ને. નેતાજી રાજી થઈ ગયા, ચાલો બે જણા તો બે બંદા કાપી. પછી નેતાજીએ તો આંખો બંધ કરીને જવા દીધી ગાડી રમરમાવી, કલાક, 2 કલાક, 3, 3.5 કલાક બરાબર ગાડી. શું કેવું તું, મોટી મોટી બધી વાતો દિલ્હી સુધીની, અમેરિકાના વ્હાઇટ હાઉસ સુધીની બધી કરી દીધી એણે. પછી પ્રવચન પૂરું થયું ને પછી કીધું કેમ લાગ્યું, ત્યારે પેલા ડાયા માણસ ખેડૂતે બહુ સરસ વાત કરી કે સાહેબ અમારે તો એવું ને કે અમે 500 ઢોરની વ્યવસ્થા કરી હોય ને, બે આવ્યા હોય તો બેને છે ને બેનું જ ખવડાવે, 500 ન ખવડાવીએ જોડે. સમજી ગયા કે તમે તો અમને બેને 500 નું આપી દીધું. વિવેક વિના બોલવું એ પણ પાપ છે, અને વિવેક ચૂકીને મૌન રહેવું એ પણ પાપ છે. ન બોલ્યા હોત તોય દુઃખ, અને બોલ્યા તોય દુઃખ. એમ શ્રીજી મહારાજ કે ગુણવાન છે એ દુઃખી, અને ગુણ વગરના છે એ દુઃખી. ગુણિયલ વ્યક્તિઓએ કે મોટા સંતો ભક્તોએ કેવી કળા શીખવી એ મહારાજ શીખવાડે છે, કે લોકોની રૂચિને ઓળખવી અને રૂચિ જોઈને પછી વાત કરવી. ગામડાના બિચારા ખેડૂતો બધા ભેગા થયા હોય ત્યાં પછી તમે બ્રહ્મજ્ઞાનની, આત્મા તત્ પરમાત્માની વાતો કરો તો શું થાય. શ્રીજી મહારાજ જો સુરા ખાચર, સોમલા ખાચર બેઠા હોય તો રમૂજ કરતા, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બેઠા હોય તો પછી જ્ઞાનની ચર્ચા કરતા. આપણે કળા છે. ત્યારે લોકો ધીરજ પામે છે. ધીરજતા આવ્યા વિના ગુરુનું વચન શિષ્યમાં ટકતું નથી, અને વચન ટક્યા વિના પ્રીતિ થતી નથી, અને પ્રીતિ થયા વિના કુબુદ્ધિ જતી નથી, અને કુબુદ્ધિ ટળ્યા વિના કર્મ બળતા નથી, અને કર્મ બળ્યા વિના મુક્તિ થતી નથી. વાહ ભાઈ વાહ, શું મહારાજે વાત કરી, જો આખો ઓર્ડર બતાવી દીધો, આખો ઓર્ડર કેવો સરસ. જો ગુરુના વચનમાં શિષ્યને વિશ્વાસ આવે એટલે ટકવું, ગુરુનું વચન જો શિષ્યમાં ટકે તો પ્રીતિ થાય, પ્રીતિ થાય તો કુબુદ્ધિ જાય, કુબુદ્ધિ જાય તો કર્મ બળે,
કર્મ બળે તો મુક્તિ થાય. શિષ્યને મુક્તિ સુધી પહોંચાડવો હોય તો શરૂઆત ગુરુનું વચનથી થાય. એટલે ગુરુના વચનમાં શિષ્યને ભાવ રહે એવું વચન ગુરુએ બોલવું જોઈએ. ક્યારે શક્ય છે? એ 500 રૂપિયાનું બિચારો દૂધ ના પી શકે, એને 5 લાખની સેવા આપે તો વચન ટકે ખરું ગુરુનું? બોલો. 1 લાખ મણનો ધગધગતો લોઢાનો તવો હોય ને એમાં 1 ટીપું પાણી નાખો શું થાય? ટાઢો થાય કે બાષ્પીભવન? અરે 1.5 પેલા બાષ્પીભવન થઈ જાય. એમ બિચારા ભૂખે મરતા હોય એની પરિસ્થિતિ જોયા વગર એના ઉપર જો ભાર વાતનો કે સેવાનો કે ધર્મનો કોઈ પણ પ્રકારનો ધર્મનો ભાર નાખી દેવામાં આવે તો પણ માણસ તૂટી જાય. તાવી ગામના નાનજી હાંડા હતા. હવે એ સમયમાં તો ખબર ને મહારાજના સમયે કેવી પરિસ્થિતિ બધી હતી. ગામડામાં પાણી નહોતું, કશું નહોતું, કપડાં નહોતા, બરાબર આવી પરિસ્થિતિ એ સમયની વાત. ત્યાં નાનજી હાંડા છે ને એને સાંભળેલું સ્વામિનારાયણ ભગવાન છે, મારે મળવું છે એકવાર. એટલે બહુ સ્વપ્ન જોયા કરે, બધાને કીધા કરે મહારાજ ક્યારેક નીકળે તો મને કહેજો. એમાં શ્રીજી મહારાજ નીકળ્યા. તાવી ગામમાં કોઈ બૂમ પાડી, એ નાનજી, હા શ્રીજી મહારાજ આવ્યા ભાગોળમાં છે, દોડ્યો હતો. હા, એને એમ હતું સ્વામિનારાયણ ભગવાન મારે જોવા છે, એમ કેવા છે. એ જમાનામાં વોટ્સઅપ તો હતું નહીં, નકર વિડીયો જોઈ લેત બિચારો. હવે તો બેઠા બેઠા કે દુનિયા ખૂણામ બેઠા બેઠા જોયા કરે. હા, તે પહોંચ્યો ભાઈ નાનજી હાંડો તો શ્રીજી મહારાજ ભાગોળમાં મહારાજને પાછળથી પકડ્યા, માણકી ઘોડી ઉપર ભાઈ પગ પકડી લીધો. મહારાજને કે તમે સ્વામિનારાયણ? મહારાજ કે હા. એને એટલો બધો ભાવ થયો. મહારાજને કે મહારાજ મને ઓલું તમે કરો ને. મહારાજ કે શું ઓલું? તમે કંઈક કરો છો ને બધાને કંઈ કામ, જાદુ મંતર? મહારાજ કે અમે કે ભાઈ જાદુ મંતર કરતા નથી. તો તમે પેલું કંઈક કરો છો ને, પાણી આપો અને ગળામાં કંઈક બાંધો, મને બાંધો ને, તમારો ભગત બનાવો ને. મહારાજ પાસે એ જમાનામાં આજના જેવી કંઠી પણ રાખે નહીં, બરાબર એ જમાનામાં એવી કંઈ સગવડ હતી નહીં. તો શ્રીજી મહારાજ કહે નાનજી સારું, એ છે ને અમે વર્તમાન ધરાવીએ એટલે જીવનું કલ્યાણ થાય, અમે તારું પણ કલ્યાણ કરશું, અમારી મૂર્તિ યાદ રાખજે. પણ મહારાજ મને પાણી નહીં આપો. મહારાજ કે પણ હોય તો આપો ને, તું એક કામ કરજે નાવા જા ને ત્યારે પાણી વાપરજે, એમાં બધું આવી ગયું. હવે એને પછી શૌચાશોષનું આખું પ્રકરણ સંભળાવી દે ધીમંતભાઈ તો શું થાય? એને પછી એટલી એટલાથી જ શરૂઆત કરવી પડે ને. આવા પ્રેક્ટિકલ મહારાજ હતા. બોલો, કયો માણસ કયા લેવલનો છે એના લેવલ સુધી આવી એને સમજાવતા અને ધીરે ધીરે ઉપર લઈ જતા. આ બહુ જબરજસ્ત એક કળા હોય છે. કેવી સરસ, ગુરુનું વચન શિષ્યમાં ટકે તો જ એને પ્રેમ થાય, તો જ એને પ્રેમ થાય. પ્રેમ થાય તો ગુરુની વાત મનાય, મનાય એટલે કુબુદ્ધિ જાય, કુબુદ્ધિ જાય એટલે કર્મ બળવા લાગે, કર્મ બળે એટલે મુક્તિ થાય જ. મુક્તિ સુધી શિષ્યોને પહોંચાડવાની જવાબદારી સદગુરુની છે. એ સદગુરુ એક એક જીવને કળથી જો પકડે તો મુક્તિ સુધી પહોંચે. અને કર્મ બળ્યા વિના યમદૂતોનો જે અતિશય ભય તે ટળતો નથી. કર્મના કરતા તો પરમેશ્વર છે, તેમના દ્વારા જે કર્મ ટળી જાય છે તેમના દ્વારા તે કર્મ ટળે છે. જીવમાં સૂક્ષ્મ અને અપ્રકટ રૂપે બીજ રૂપમાં બધા કર્મ રહ્યા છે. મન કર્મ વચનથી નિષ્કપટ થઈને જીવ જો પરમેશ્વરને શરણે થાય તો કર્મ બળી જાય, કર્મ કપાઈ જાય છે. પરમેશ્વરના જેવું કોઈ સમર્થ નથી. પરમેશ્વરના દાસ ગુરુ છે, એટલે સદગુરુ એ ખરેખર ભગવાનના સાચા દાસ છે, ભગવાનના સેવક છે. એની દરેક ક્રિયામાં ભગવાનને આગળ કરવાની ભાવના હોય, જીવને ભગવાન સુધી પહોંચાડવાની વાત હોય. ગુરુ પરમેશ્વરેને શ્વાસોશ્વાસ ભજે છે. પરમેશ્વરે ધર્મના નિયમો બાંધ્યા છે, ગુરુ સ્વયં તે નિયમોમાં રહે છે, નિયમોને પાળે છે અને તેનાથી ગુરુનો યશ લોકમાં વધે છે. અને પરમેશ્વરે બાંધેલા નિયમોને જો ગુરુ લેશ માત્ર લોપે છે તો તે ગુરુને શિષ્ય કરતાં પણ વધારે દંડ થાય છે એમ અમારો મત છે. પાખંડ ધર્મ અને શુદ્ધ ધર્મ, પાખંડી ગુરુઓ અને સાચા સદગુરુઓ, એ બંનેનો ભેદ શ્રીજી મહારાજે કરી બતાવ્યો. દૂધ અને પાણી છૂટા કરી બતાવ્યા. એમ અમારો મત છે, એમ અમારું મંતવ્ય છે, એમ અમારો સિદ્ધાંત છે. આવી રીતે માંડવી ગામમાં ભગવાન શ્રીહરિએ વાત કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત
શ્રી હરિચરિત્રામૃત સાગરના પંચમ પૂરમાં શ્રીહરિએ માંડવીમાં પૂરજનો આગળ પોતાનું મંતવ્ય કહ્યું એ નામે 33મો તરંગ સમાપ્ત થયો. વાલા ભક્તો,